એનું પદ મેળવવાનું કીધું ને છેલ્લું પદ એટલે છેલ્લું પદ એટલે એ જ એટલે એનું પદ તો મારે પેલા એનું પદ નું સૂત્ર a + n - 1 કીધું તો હું n ક્યાંથી લઈ આવું એસએન માં બધી કિંમત મૂકો એસએન જાણો 116 બરાબર n / 2 n એટલે 116 / પચાસ માઇનસ 3n પ્લસ 50 ને 3 53 53 ઇન્ટુ n એટલે કે 232 બરાબર શું થયા 53 n માઇનસ 3n નો વર્ગ બને ડાયરેક્ટલી કરું છું ત્યાર પછી જો હવે આપણે આ માઇનસ છે ઓલબર જે મળ્યું તો પ્લસ થાય માટે 3n નો વર્ગ માઇનસ 53 n પ્લસ 232 બરાબર 0 કઈ કોમન નીકળશે નહીં નીકળે તો ડાયરેક્ટ n ની કિંમત મેળવી લો માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ કોન બગુ ચકવાડી રીત ડાયરેક્ટલી કરું છું પણ હું અલગ લખતો નથી ઓકે અહીં આને 10 માં બનાવ જો શું કરશું માઇનસ b b બરાબર કેટલા છે માઇનસ 53 એટલે પ્લસ થઈ જાય પ્લસ ઓર માઇનસ વર્ગ 53 નો વર્ગ ફટાફટ હાલો મશીન કાઢો બોલ 53 નો વર્ગ 1809 માઇનસ 4 એ મતલબ 3 સી કેટલો છે 232 ચલાનો ગુણાકાર કરી નાખો ફટાફટ 53 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2809 માઇનસ 232 ગુણ્યા 3 ગુણ્યા 4 87 ના છેદમાં 6 બરાબર 53 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 25 ના છેદમાં 6 53 + 5 / 6 તો n ની બે કિંમત મળી 53 + 5 / 6 ઓર n બરાબર 53 - 5 / 6 તો n બરાબર 53 ને 5 58 / 6 જે શક્ય નથી ફાઈનલ શું કામ નથી 6 વડે ભાગ ન આવે ને 3 વડે ન આવે તો 6 વડે ન આવે મેળવવાનું શું છે તો કે મેળવવાનું એ એ કેટલો છે 25 પ્લસ 7 d માઇનસ 3 7 14 7 3 1 25 માઇનસ 21 તો એ 8 કેટલો આવ્યો આ જવાબ આવ્યો બરાબર ચાલ ફટાફટ લખી નાખો પછી આગળ દાખલા ગણી ડાઈ કેટલી છે 24 આજની નથી તમને ઊંધું ડાયરેક્ટ વિચારો ચલો જો દાખલા નંબર કેટલા માં આવ્યો જે સમાંતર શ્રેણી નું કેમું પદ એનો મતલબ એક કે આપી દીધો શું આપ્યો છે કેમું પદ પાઈ કે પ્લસ 1 ને આનો મતલબ ત્યાર પછી તમને મેળવવાનું શું કીધું જો તો પ્રથમ n પદ નો સરવાળો એટલે કે તમારે મેળવવાનું છે sn બરાબર મેળવો એસએન બરાબર સૂત્ર થાય જે આપણે જાણી શું થાય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો મારે પેલા મને એ વન મળી જાય ને પ્રથમ પદ એ વન 5 + 1 એટલે 6 ખબર પડે એ ટુ મળી જાય કેટલા 5 × 2 = 10 10 + 1 એટલે એ 3 મળી જાય મારે એની બધી જરૂર નથી મારે એ મળી ગયો પ્રથમ પદ મળી ગયો હા સામાન્ય તફાવત ડી એ મળી જાય કે નહીં એ ટુ માઇનસ એ વન 11 - 6 જાય એટલે હજુ કહું છું બધા દાખલામાં કઈ નવી નજર તો બે સૂત્ર આવે એનો ઉપયોગ આવે છે બે સૂત્ર નો ઉપયોગ કરતા આવડવું જોઈએ બધા સૂત્ર નો એટલે બીજું કઈ નથી ભાઈ
જો તમને લોકોને એ નહીં આવડે તો ભાઈ આપણું સ્વાધ્યાય ન આવડે. કાંઈ છે જ નહીં, સાવ ઈઝી છે બરોબર. પણ એ ક્યારે સૂત્રનો ઉપયોગ કરતા તમને જે આપ્યું છે શું લખો અને કેના ઉપરથી હું શું મેળવી શકું એટલું સમજાય એટલે આવડે. આ એ વન મળી ગયો, એ ટુ મળી ગયો, ડી મળી ગયો તો હવે શું મેળવવાનું આગળ? એસએન મેળવવાનું ને. એસએન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ને. આવી રીતે એન બાય ટુ ટુ એ કેટલા છે? છ. છ દુ એ બાર વત્તા એન માઇનસ વન ડી કેટલા? પાંચ. બરાબર એન બાય ટુ કૌંસમાં બાર વત્તા પાંચ એન માઇનસ પાંચ. બાર ને પાંચ થઈ તો એટલે કે ફાઈવ એન પ્લસ ઝીરો. એમને શોધવો પડે પેલા. મને ક્યાં એન મળે? એન હું પદ તો કીધું, એન પદોનો સરવાળાની વાત કરી. એન પદોનો સરવાળાને એસએન જ કહેવાય. ઈજ કહું છું ને, એટલો ટકો પડ્યો શું મેળવવાનું છે તો બધું ભેગું થાય ને બાકી રહી જાય. હવે ડાયરેક્ટલી થાય જો અહીંથી દેખાય આ એક એ આપ્યું ને આના પછી આગળ તમે મેળવી શકો એ એન મેળવી શકો કે નહીં. કેની જગ્યાએ એન મૂકો તો ફાઈવ એન પ્લસ વન. સૂત્ર જાણો એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં એ પ્લસ એન. જાણો કે નહીં એલ એટલે શું? એન જ ને. તો એન બાય ટુ કૌંસમાં એ એ કેટલો છે? છ વત્તા પાંચ એન વત્તા એન કેટલા થયા? એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં ફાઈવ એન પ્લસ સેવન. આ તો તમને મેળવવાનું કીધું. બે સૂત્રનો ઉપયોગ કરીને તમે ગમે સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો. આવડે ચાલે. ના પછી દાખલો પછી લખજો ભાઈ, અત્યારે લખવાનું ઉતાવળ ના કરો. દાખલા નંબર 8 PQ માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આવો હોય તો સામાન્ય તફાવત મેળવો. દાખલા નંબર 8 સાવ ઈઝી માં ઈઝી દાખલો પણ સમજાય તો મગજ આલે. તો જો શું કીધું છે આઠમો દાખલો P અને Q માટે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે કે SN આપી દીધું. શું આપી દીધું? PQ પ્લસ PQ નો બીજા પદ એનો મતલબ આથી s n આપ્યું છે એનો મતલબ s1 મેળવી શકો. s1 એટલે શું આવશે? p q. હા અને તમે a1 કે ભેર ઉપર કયો કે બીજું કઈ? s2 એટલે શું? s2 બરાબર 2p. s2 બરાબર ap. ઓકે ડાયરેક્ટ 2p પ્લસ 4q. અને તમે કયો છો a1 પ્લસ a2 ને? તો માટે શું લખી શકો તમે? 2p plus a1 plus a2 બરાબર 2p plus 4q ને. આનો મતલબ a1 a1 કેટલું છે? p plus q. મૂકી દો ને p plus q plus a2 આવડે બચે તો માઇનસ. તો a2 કેટલા મળ્યા? ડાયરેક્ટ કે લોકો પર પડી d તો આપણે જાણીએ a2 a1 by a2 કેટલો? b a2 b ચાલુ છે. હા હા a2 b a1 કેટલો? a1 b b ક્યાં? b2 q એટલે 2q. જો જવાબ આવતો હશે ક્યાં માઇનસ આવે? બાદ બાકી છે બેબી. 3q માઇનસ q એટલે કેટલા થાય? એડી ખબર પડી. ચાલો એના પછી દાખલો દાખલા નંબર 9 જવાબ આવે છે ને ચેક કરજો. 9મો દાખલો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીનો પ્રથમ n પદનો ગુણોત્તર 5n. દાખલો આવી ગયો ઉદાહરણ. એને જે કીધું છે જો આવું કીધું હું ખાલી રફલી કામ કરીને પછી પૂછી નાખી સમજાવી દઉં તોય આવી ગયો તોય કોઈ જો આવડતો હોય તો શીખી લેજો. મને એવું કીધું પ્રથમ n પ્રાપ્ત બે માટે અલગ અલગ લીધા ને n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ને.
એના છેદમાં n / 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ ગુણોત્તર કેટલો આવ્યો 2 સમાંતર શ્રેણીની વાત કરીએ એટલે મેં 2 માટે પ્રથમ પ્રથમ પદ અલગ લીધા 2 માટે સામાન્ય તફાવત કેવા લીધા અલગ આવું જોઈએ આ ઇઝ ઇક્વલ ટુ શું થયું 9 n પ્લસ 9 n પ્લસ 6 હવે હવે જો ત્યાર પછી n / 2 n / 2 ऊपर से 2a प्लस n माइनस 1 इनटू d अपॉन 2a प्लस बराबर 5 n प्लस 4 का छेद में 9 प्लस 2 अब 18 वां पद नु कीधु ने શું થાય 18 वां पद માટે a प्लस 17 d छेद में a प्लस 17 d બે વડે ગુણો અને 2a प्लस 17 2 ને 2a प्लस 34 घरे तो हिंट आपू छु एक पर थी n बराबर मुको 35 વત્તા 4 એના છેદમાં 9 કૌંસમાં 35 વત્તા 6 કર દો સદ્ધાઓ તો બરાબર જોઈ લેજો અને જે જવાબ આવે ગુણાકાર કરી સરવાળો કરજો 35 ગુણ્યા 5 5 3 15 પછી પછી 25 25 ના 5 ઉપર 2 8 3 15 ને 17 175 + 4 થાય આવું નીચે કેટલા આવે 35 ગુણ્યા 9 उदाहरण प्रेक्टिस करो तो आवड़े गणित गणे आवड़े न गणे कोई दी न आवड़े भाई નિયમ યાદ રાખી લેજો ગણિત છેલ્લે સુધી જીવો ત્યાં સુધી બરોબર ગણિત ગણે ને જ આવડે જો એને ન આવડે કોઈ દી પાપુ કરે ને ન આવડે ગણિત પાપુ કરવાનું નો ગણવાનું હોય ગોખવાનું ગણવાનું જો એના પછીનો દાખલો દાખલા નંબર 10 સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો હોય તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધો એકદમ ઈઝી પણ થોડું ધ્યાન રાખવા જેવું દાખલા નંબર 10 ને 9મો હોમવર્કમાં છે મને એવું કીધું કે પ્રથમ p પદોનો સરવાળો એટલે કે sp બરાબર sq આવું આપી દીધું અને તો પ્રથમ p + q પદોનો સરવાળો મેળવવાનો એટલે કે શું મેળવવાનું કીધું sp + q મેળવવાનો હવે s p + q બરાબર તો તમે સૂત્ર જાણો કે નહીં શું થાય p + q / 2 કૌંસમાં 2a + p + q - 1 ઇન્ટુ d થાય કે નહીં આવું ઓબ્વિયસલી થાય ત્યાર પછી જો હવે અહીં આપી શું લીધું મને s p બરાબર q sp ને શું કહો છો p / 2 કૌંસમાં 2a + p - 1 ઇન્ટુ d બરાબર sq ને શું કહો છો p / 2 કૌંસમાં 2a + q - 1 ઇન્ટુ d 2 2 જાય વધે શું આયા p અંદર જવા દો ખબર પડે છે તો શું આવશે 2ap વત્તા p² ઇન્ટુ d માઇનસ pd ખબર પડી કે ન પડી આ ખબર પડ્યો પૂછજો આય આનો જીકા જીક નો કરતા એના પછી q જવા દો એટલે આ a છે q નો વર્ગ ન થાય હો 2aq + q^d માઇનસ qd એક બાજુ a વાળા ભેગા કરો એક બાજુ d વાળા લઈ જાય તો શું આવશે 2ap - 2aq
is equal to અહીંયા છે q વર્ગ into d આ બાજુથી માઈનસ p વર્ગ into d થાય અહીંયા છે માઈનસ q d આ બાજુ બાજુથી આ બાજુ આવે એટલે પ્લસ p d થાય થાય કે ન થાય આમાંથી સામાન્ય શું નીકળે 2a 2a હોય તો શું is equal to d અહીંથી શું આવશે બે માંથી d એનો મતલબ q વર્ગ માઈનસ p વર્ગ मतलब q minus p q plus p થાય આનો આમાંથી સામાન્ય નીકળે એટલે શું આવી ગયું આના સૂત્ર આવી ગયું લખો હજુ કાઈ વાંધો નહીં q minus p q plus p minus આમાંથી minus 1 કોમન નીકળે એટલે શું આવ્યું q minus p આવું થાય આ q minus p બહાર નીકળે into d તો હતું આ વધ્યું શું આમાંથી q plus p ને અને minus આવી કાઈ નો વધ્યું એટલે એનો મતલબ એવો કે આયા માઈનસ કોમન કાઢો આયા છે 2a કૌંસમાં p માઈનસ q p માઈનસ q નથી q માઈનસ p છે તમે માઈનસ કોમન કાઢી શકો અહીં શું આવ્યું 2a કૌંસમાં q માઈનસ d બીયા તો માઈનસ 2a બરાબર શું આવ્યું b કૌંસમાં q d વત્તા q માઈનસ 1 અને આના બરાબર 2a બરાબર મૂકી દો 2a બરાબર આવો પહેલા કરતા તો આના બરાબર જ આ મૂકી દેવાય ને માઈનસ 2 ઇક્વલ ટુ છે ને તો ડાબા બરાબર જબા મૂકી શકો જબા બરાબર ડાબા મૂકી શકો ગમે એ કરો એનો મતલબ d કૌંસમાં d વત્તા q માઈનસ 1 બરાબર તમે માઈનસ 2 મૂકી શકો આને કીધો સમી નંબર માટે a તો પરથી શું કહી શકો a p + q બરાબર p + q એના છેદમાં 2 કૌંસમાં 2a માઈનસ 2pd 2a टू ए माइनस टू ए जीरो थी जो आपने आपको पाल एस की प्लस की उसको आ गई जो जीरो यार पच्चीस लाख लो जो जो आ तो कितनी नहीं गन मार जो आ हाँ जो आ ना सत्य ना था दाखला नंबर अग्गिया ये वो गना विस्तर दाखला नंबर बार छे એ પણ ગણા સ્ટ્રાઇક કરજો થાય તો બાકી હું ગણા દાખલા નંબર 13 ફરજિયાત હોમવર્કમાં કરવા મને આઈપુ છે શું થોડી કેની હિંટ જોઈ લો અમારી જગ્યા નથી અહીંયા છે અહીંયા ખાલી હિંટ બતાવું છું જસ્ટ હિંટ આપું છું મને એવું કીધું તો એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે મને sn આપી દીધો sn કેટલો આપ્યો sn બરાબર આપી દીધો છે 3n વર્ગ 5n 3n વર્ગ મને આવો એ મેળવવાનું શું કીધું એના ઉપર નજર નાખો જો m પાલ એનો મતલબ m બરાબર 164 આપ્યા તો તમને m બરાબર મેળવવાનું કીધું ભાઈ આનો મતલબ શું s n મારે આનું સૂત્ર શું થાય મને n તો આ સૂત્ર ઉપરથી મળી છે ખબર છે આપણે m બરાબર શું થાય બોલો a plus n minus 1 into d પણ a શું d શું e ક્યાંથી મળે કઈ રીતે મળે s 1 1 મૂકો એટલે a 1 જ મળ્યો મળ્યો ને 2 મૂકો એટલે a 1 વત્તા a 2 મળે a 1 ની જગ્યાએ જે મળ્યું એ મૂકી દો એટલે a 2 મળી જાય d એટલે a 2 minus a 1 યસ આને જવાબ દાખલો છે આયા પછી કિંમત મૂકી દો m ને કરતા બનાવી લો કિંમત કો મળી જાય m ની પૂરું દાખલું 14 મો જેથી બનતી શ્રેણાંતર શ્રેણી 8 અને 26 વચ્ચેની 5 સંખ્યાઓ ઉમેરો ધારો કે સંખ્યા a1 a2 a3 a4 a5 છે આવજે આવજે લેને a + d a + 2d a + 3d વાળું a અને d મેળવી લ્યો એટલે બધું થઈ ગયું અને a d કેમ મેળવવાની તમને આવડે છે ઓલરેડી આપણે ભણ્યા હતા an વાળા સૂત્રથી આગળ વેનું ને ઉદાહરણ એક ઉદાહરણ એક નગર ના આવડે નામ બધું ઓકે હવે ચાલો લખી લ્યો તો આટલું હવે નેક્સ્ટ ટાઈમ મળીએ અનુમાન લખાશે
નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે આગળના બધા દાખલા પૂરા કરશું અને હોમવર્કમાં ફરજિયાત કાલે હું ચેક કરીશ કે એમોન 14 નો દાખલો ભરીને આવવાનો છે ચાલો ફટાફટ લખી નાખો હાલો અવાજ નો કરે હા એક મિનિટ વાત કરજો